नमस्कार, 11 વાગ્યાના તમામ મહત્વના સમાચારો સાથે હું છું માનસી અને હવે વાત હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા પત્રની। કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખ્યો, સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરી છે। નરેશ પટેલે રાજકારણમાં જોડાવા માટે અપીલ કરી છે। પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે તેવું કહેવામાં આવ્યું છે। તો ખોડલધામના ચેરમેન છે નરેશ પટેલ, આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવા હાર્દિકનો આ પત્ર છે। સત્તા પક્ષ સામે લડવા વિપક્ષ કોંગ્રેસમાં જોડાવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે। આંદોલનના કેસો પરત ખેંચવા નરેશ પટેલ કરી રહ્યા છે મધ્યસ્થી। तो मध्यस्थी वच्चे नरेश पटेल ने राजकारण में लावा माटे अपील करवामां आवी छे। तो वधु माहिती माटे मारी साथे प्रणव पटेल जोड़ाई गया छे। जी प्रणव, गुजरात में इलेक्शन्स नजीक आवी रह्या छे, एक बाद एक आम थी आम चालू थई गयु छे, अने एवामां हार्दिक पटेल नो नरेश पटेल ने आ पत्र शुं समीकरणो भेगा थाय छे? मानसी, मानी सकते कि 2022 एटले विधानसभा चूंटणीनुं वर्ष, राजकीय रीते आ वर्ष घणुं महत्वनुं छे। राजकीय पक्षों में कांग्रेस होय, भारतीय जनता पार्टी होय, आम आदमी पार्टी होय, अन्य पक्षों होय, हर हमेशा माटे एवा कोई सामाजिक आगेवान ने पोतानी तरफ आकर्षित करवा माटे हर हमेशा माटे प्रयास करती होय छे कि तेने परिणामों सुधी लई जई सके। ते आप जोयुं 2017 में पण आपणे जोयुं छे भूतकाळनी अंदर के पाटीदार जे आंदोलन हतुं ते आंदोलनना कारणे कांग्रेस पार्टी ने वधु वधु बैठकों सौराष्ट्रनी अंदर जोवा मळी हती, अने साथे ज जे विनिंग पॉइंट हतो, जे विनिंग बैठक हती, तेनी नजीक सुधी कांग्रेस पार्टी अहीं पहोंची शकी हती। एटले कांग्रेस पार्टी एवुं पण इच्छी रही छे कि 2022 में पण पाटीदार समाज है ते कांग्रेसनी पड़खे रहे, अने तेने लईने जे सौराष्ट्रनुं एक सौथी मोटुं नाम सामाजिक रीते पण ए मोटुं नाम छे ए नरेश पटेल छे, ते ખોડલધામના जे चेरमेन छे, अने जे માનવામાં આવી રહ્યું છે કે તેઓને રાજકીય રીતે સક્રિય કરવા માટે હાર્દિક પટેલે પણ આ ખુલ્લો પત્ર લખ્યો છે, અને માનવામાં એ પણ આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રીતે કોંગ્રેસ પાર્ટીમાં નરેશ પટેલ જોડાય તે પ્રકારની રણનીતિ છે તે અહીં બનાવવામાં આવી રહી છે। અને ભૂતકાળમાં પણ જોવા મળી રહ્યું હતું કે નરેશ પટેલે પણ એક નિવેદન આપ્યું હતું કે મારો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં સક્રિય રીતે આગળ આવીશ, અને રાજકીય રીતે રાજકારણમાં રહીને મારા સમાજના જે મુદ્દાઓ છે, પ્રશ્નો છે, તે હું ઉપાડીશ। साथ एने पण ए पण निवेदन आप्युं हतुं के गुजरातनी अंदर जे पण जे वहीवटी विभागो छे, क्लार्क थी लईने तलाटी मंत्री लईने राज्यना मुख्यमंत्री सुधी पाटीदार समाज होवो जोईए ते प्रकारनुं निवेदन पण तेओ करी चूक्या छे। एटले क्यांक ने क्यांक जे 2017નું અહીં પુનરાવર્તન થતું હોય તેવું અહીં લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસ એ પણ માનવું જરૂરી છે કે નરેશ પટેલ પોતે શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે। હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે, અને તેઓ પત્રમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે એક યુવા તરીકે નહીં પરંતુ એક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ હું મારો પત્ર છે આપને લખી રહ્યો છું। જી 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 પ્રણવ, આપને અટકાવવા માંગુ છું। મારી સાથે કમલમમાંથી મીડિયા કન્વીનર બીજેપીના જોડાઈ ગયા છે યજ્ઞેશ દવે। યજ્ઞેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। યજ્ઞેશ ભાઈ, હાર્દિક પટેલે નરેશ પટેલને આમંત્રણ આપતો આ પત્ર લખ્યો છે, ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં જોડાવા માટેની અપીલ કરી છે, શું કહેવું છે આપનું? નરેશ પટેલ એક સમાજના પ્રસ્થાપિત નેતા છે, પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ખોડલધામના પ્રમુખ છે, અને સમાજ પર એમની સારી એવી પકડ છે। તો હું એવું માનું છું ત્યાં સુધી નરેશભાઈને હાર્દિક પટેલની સલાહ કે અપીલની જરૂર ન હોઈ શકે। એમને શું નિર્ણય કરવો, ક્યાં જવું, ક્યાં ન જવું, સામાજિક સેવા કરવી હોય તો આજે એ સંસ્થાના માધ્યમ બનાવીને અત્યારે કરી રહ્યા છે ખોડલધામને, પછી એમને રાજકીય જો પક્ષની માધ્યમ બનાવવું હોય તો કયા પક્ષમાં જોડાવવું, એ વિચારવા માટે તેઓ પોતે શક્તિમાન છે। તો મને એવું લાગે છે કે ત્યાં સુધી કે હાર્દિક પટેલે જે પત્ર લખ્યો છે એ પત્ર કદાચ કોંગ્રેસ જે પ્રમાણે તૂટતી રહી છે, કોંગ્રેસની આજે ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે કોંગ્રેસના એક પાટીદાર નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, આ પહેલા પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એટલે કોંગ્રેસની તૂટતી જતી એ વાત, અને હાર્દિક પટેલની પોતાની ભૂસાતી જતી આબરૂ ને ના માટે એ તો નરેશ પટેલનો એક સપોર્ટ લઈ રહ્યા એવું સ્પષ્ટ આમાંથી દેખાઈ રહ્યું છે મને આ પત્ર। જી યજ્ઞેશભાઈ, આપે કહ્યું કે કઈ રાજકીય પાર્ટીમાં જોડાવવું તે ચોક્કસપણે નરેશ પટેલનો જ વિષય છે નિર્ણય લેવાનો, પરંતુ શું ભારતીય જનતા પાર્ટીનો એવો કોઈ આગળનો પ્લાન છે નરેશ પટેલને બીજેપીમાં લાવવાનો? ભારતીય જનતા પાર્ટી આજે એક સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર જે આદરણીય નરેન્દ્રભાઈ
મોદી આપ્યું છે એ મુજબ આજે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીની આજે આદરણીય નરેન્દ્રભાઈની જે રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા છે અને ગુજરાતની અંદર જે સીઆર પાટીલ સાહેબનું નેતૃત્વ છે, સંગઠનના ભાવના છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે પ્રમાણે સરકાર ચાલી રહી છે એ મુજબ એની વિચારધારા સાથે જોડાઈને જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક નેતાઓ કે રાજકીય નેતાઓ પોતાના સમાજ સેવાના અને જાહેર જીવનના માધ્યમ તરીકે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતા તો ભારતીય જનતા પાર્ટી ક્યાંય ઇનકાર કરતી નથી, પરંતુ આ પ્રકારના પત્ર લખી અને ભારતીય જનતા પાર્ટી કોઈને નિમંત્રણ નથી આપતી અને આ પ્રકારનો પત્ર એ હાર્દિક પટેલે અંગત લખ્યો છે આવું કોંગ્રેસના પણ સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક પટેલને પોતાનું અંગત મંતવ્ય છે. કોંગ્રેસે આવો પત્ર લખવાની સૂચના હાર્દિક પટેલને આપી નથી એવું મને આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જી બિલકુલ, એ વાત સાચી છે કે હાર્દિક પટેલે અંગત પત્ર લખ્યો છે, પરંતુ ઇશારો તો એ જ તરફ થઈ રહ્યો છે કે નરેશ પટેલ અને સમગ્ર જે પાટીદાર સમાજ તેની સાથે જોડાયેલું છે તે કોંગ્રેસમાં જોડાય. પાટીદાર સમાજ એ બહુ જ હોશિયાર સમાજ છે, ગુજરાતની અંદર મોટો બહોળો વર્ગ ધરાવતો સમાજ છે અને એ જ એનું જ્યારે એક ઘણા બધા એના પ્રતિનિધિઓ છે અને ઘણા બધા એના જે નેતાઓ છે અલગ અલગ જગ્યાએ એ પૈકીના એક નરેશ પટેલ છે. અને મેં ફરીથી પણ એ કહું છું કે નરેશ પટેલ પોતે શક્તિમાન છે કે એમને કયા પક્ષને માધ્યમ બનાવવું કે કયા સંગઠનના માધ્યમ બનાવવું કે કયા કઈ સંસ્થાના માધ્યમ બનાવવું એના માટે વિચારો માટે શક્તિમાન છે. હાર્દિક પટેલની સલાહની મને નથી લાગતું કે એમને કોઈ જરૂર હોય. જી જી યજ્ઞેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો હાર્દિક પટેલે નરેશ પટેલને આ પત્ર લખ્યો છે અને આજ માટે આપણે ચર્ચા કરી રહ્યા હતા. મારી સાથે પ્રણવ પટેલ જોડાયેલા છે સંવાદદાતા. જી પ્રણવ, શું લાગી રહ્યું છે આપને અત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા? પહેલેથી જ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે અને તેવામાં અગર નરેશ પટેલ હાર્દિક પટેલનું આમંત્રણ સ્વીકારી લે તો કોંગ્રેસને કેટલો ફાયદો? સૌથી મોટો ફાયદો થશે માનસિંહ, કારણ કે જે રીતે નરેશ પટેલ એ સામાજિક રીતે સૌથી મોટું નામ છે, ખોળધામના તેઓ ચેરમેન છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જે વોટ બેંક છે તે પાટીદાર સમાજની છે અને એ પણ લેવા પટેલ સમાજમાંથી તેઓ બિલોંગ કરે છે, તેથી સૌથી વધુ ઇફેક્ટ બેઠકો ઉપર તે કરી શકે છે. અને ભૂતકાળમાં પણ 2017માં જે પરિણામો આવ્યા છે સૌરાષ્ટ્રની અંદર, જૂનાગઢ જિલ્લો હોય, અમરેલી જિલ્લો છે, જે પાટીદાર બેલ્ટ વિસ્તાર માનવામાં આવે છે અને જે ફાર્મર આધારિત એ જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધુ કોંગ્રેસ પાર્ટીને ત્યાં બેઠકો મળી હતી અને સૌથી વધુ પાટીદાર સમાજના જે ધારાસભ્યો છે તે આજે વિધાનસભા ગૃહમાં અહીં બેઠા છે. તેનું મુખ્ય કારણ એ છે કે પાટીદાર સમાજની વોટ બેંક અને પાટીદાર સમાજે જે એકતરફી મતદાન કર્યું તેની અસર અહીં જોવા મળી રહી હતી. અને આપનો જે પ્રશ્ન એ સૂચક એટલા માટે છે કે 2022નું વર્ષ ચૂંટણીનું વર્ષ છે, રાજકીય રીતે અનેક મુદ્દાઓ ચાલી રહ્યા છે અને સાથે જ પાટીદાર સમાજના જે આંદોલન થયા તે સમયે જે કેસો પાછા ખેંચવાની વાત છે તે ફરી વખત આ જે મુદ્દો છે તે ફરી. જી પ્રણવ, આપને અટકાવવા માંગુ છું. મારી સાથે પાસ નેતા અલ્પેશ કથિરિયા જોડાયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. અલ્પેશભાઈ, શું માનવું છે આપનું? હાર્દિક પટેલે જે પત્ર લખ્યો છે નરેશ પટેલને તે બાબતે શું કહેશો? સામાન્ય રીતે ચૂંટણીના સમયો આવતા હોય છે અને ત્યારે સ્વાભાવિક રીતે દરેક પક્ષો એવું ઈચ્છતા હોય છે કે સારા પક્ષો, સારા લોકો, સંસ્થાના વડીલો, એનજીઓ સાથે સંકળાયેલા સેવાકીય જે લોકો હોય છે અથવા જે માસ લીડરો હોય છે એને દરેક પક્ષોમાં જોડવાના પ્રયત્નો થતા હોય છે. તો આવી જ રીતે નરેશભાઈને પણ વારંવખર દરેક પક્ષો આમંત્રણ આપે છે, દરેક પક્ષોના પ્રતિનિધિઓને મળતા હોય છે અને આજે પણ એના જ ભાગરૂપે કોંગ્રેસ પક્ષ તરફથી પણ એમને લેટર લખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે દરેક પક્ષો એવું ઈચ્છતી હોય છે કે સારા લોકો અને સારા લીડરો પોતાના પક્ષમાં જોડાઈને પક્ષ મજબૂત થાય. જી દરેક પક્ષ એવું ઈચ્છતે જ હોય છે અને અગર નરેશ પટેલ હાર્દિક પટેલનું આ અંગત પત્ર છે કોંગ્રેસ પક્ષ તરફથી લખવામાં નથી આવ્યું તો અગર નરેશ પટેલ આમંત્રણ સ્વીકારી લે તો શું? નરેશભાઈ સમાજના ખૂબ અગ્રગણ્ય વડીલ છે, ખોડલધામ સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા છે, જાહેર જીવન જીવી રહ્યા છે. સ્વાભાવિક રીતે એ જ છે, એમની સાથેની ટીમો હોય છે, બધા નિર્ણયો લેતી હોય છે. જ્યારે પત્ર એમની પાસે આવ્યો છે તો સ્વાભાવિક છે કે એમના પર જે પ્રતિક્રિયા આપશે ત્યાર પછી ચિત્ર ક્લિયર થશે કે આ બાબતે એમનું શું માનવું છે. જી અલ્પેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો હાર્દિક પટેલે નરેશ પટેલને અંગત પત્ર લખ્યો છે કે અમારી સાથે જોડાઈ જાઓ અને તે બાબતે કોંગ્રેસ પક્ષ તરફથી આ પત્ર લખવામાં નથી આવ્યો, પરંતુ જો નરેશ પટેલ અગર કોંગ્રેસમાં જોડાઈ જાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થવાની શક્યતા ખરી છે. તો મધ્યસ્થી વચ્ચે નરેશ પટેલ રાજકારણમાં લાવવાની અપીલ પણ કરવામાં આવી છે.
तो अमारी साथे कांग्रेस प्रवक्ता मनीष तोशी जोड़ाई गया छे। मनीष भाई स्वागत छे न्यूज 18 गुजराती में। मनीष भाई, हार्दिक पटेले जे पत्र लख्यो छे ते पत्र तो अंगत लख्यो छे नरेश भाई ने, परंतु इशारो ए तरफ ज जई रह्यो छे के तमे आवो अने कांग्रेस में जोड़ाई जाओ। मनीष भाई, कोई टेक्निकल इश्यू लागी रह्यो छे, परंतु महत्वनी वात छे आगामी चूंटणी आवी रही छे, खेंचताण चालू छे राजकीय पक्षोनी वच्चे, अने तेवामां हार्दिक पटेले नरेश पटेलने आ पत्र लख्यो छे। हवे ए चोक्कसपणे नरेश पटेलनो अंगत निर्णय रहेशे के ते कया पक्षमां जोड़ाय। तो पाटीदार आंदोलन वखते जे केस थया हता पाटीदारों विरुद्ध, ते केस परत खेंचवा माटे नरेश पटेले मध्यस्थी पण करी हती, अने जे बाबते हार्दिक पटेले नरेश पटेले पत्र लख्यो छे तेमां आडकतरी रीते इशारो तो एज तरफ जई रह्यो छे के नरेश पटेल कोंग्रेसमां जोड़ाय। अगर नरेश पटेल कोंग्रेसमां जोड़ाशे तो कदाच एवी पण शक्यता छे के पाटीदारोनुं जे समर्थन छे ते कोंग्रेसने मळी शके छे, अने अगर जो आवुं थई गयुं तो कोंग्रेस बराबरनी टक्कर आपी शके छे आ विधानसभाना इलेक्शन्समां। तो सत्ता पक्ष सामे लड़वा माटे विपक्षनी आ रणनीति छे। मारी साथे फरीकवार संवाददाता प्रणव जोड़ाई गया छे। जी प्रणव, नरेश पटेले आजे खुल्लू आमंत्रण आप्यु छे, अगर आ आमंत्रण हार्दिक पटेले आमंत्रण आप्यु छे तो नरेश पटेल अगर स्वीकारी ले छे तो चोक्कसपणे कोंग्रेस टफ कॉम्पिटिशन आपशे बीजेपी ने आ इलेक्शन में। मानसी, आ जोतोनी राजनीति छे, कारण के जे रीते हार्दिक पटेल कोंग्रेसना कार्यकारी प्रमुख छे ने तेओ आ पत्र लख्यो छे, अने तेओ पोताना पत्रमां पण उल्लेख कर्यो छे के हुं कोंग्रेसना कार्यकारी प्रमुख तरीके पण आपने कहुं छुं के आप सक्रिय रीते राजनीतिमां आवो अने समाजना जे मुद्दाओ छे तेने आप उठावो। आ एक मुद्दो छे। बीजो मुद्दो ए छे के विधानसभा चूंटणीनुं आ वर्ष छे, तेनी अंदर महत्वनी वात ए पण आवे छे के 100 થી પણ વધુ એવી બેઠકો છે કે જેમાં પાટીદાર સમાજની ઇફેક્ટ છે, પાટીદાર સમાજના મતો એ નિર્ણાયક છે। આ સૌથી મોટી વાત છે, એટલે કોઈ પણ પક્ષ હોય, રાજકીય પક્ષ, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ હોય કે આમ આદમી પક્ષ હોય, આ તમામ લોકો પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવા માટેનો આ પ્રયાસ કરી રહ્યા છે। એમાં પણ પાટીદાર સમાજમાં પણ બે મહત્વના પાર્ટ છે, એમાં એક લેવા પટેલ અને કડવા પટેલ। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કડવા પટેલ સમાજની વોટ બેંક છે, સૌથી વધુ મતદારો છે, તે નિર્ણાયક બનતા હોય છે। એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર જે નિર્ણાયકોની અંદર લેવા પટેલ સમાજના મતો છે તે મહત્વપૂર્ણ છે, અને તેમાંથી નરેશ પટેલ છે તે બિલોંગ કરે છે। નરેશ પટેલ એ લેવા પટેલ સમાજની જે ખોળધામ જે ધામ છે તેનાથી મુખ્યા છે, તેના ચેરમેન છે, અને સતત અનેક વર્ષોથી તે સામાજિક રીતે તેઓ કામ કરી રહ્યા છે, અને ભૂતકાળમાં પણ તે પોતાની કોન્ટ્રોવર્સીના કારણે તે હંમેશા માટે વિવાદમાં પણ રહ્યા છે, અને ક્યાંક ક્યાંક પોતાના નિવેદનો પણ હંમેશા માટે તેઓ આપતા રહ્યા છે। ભૂતકાળમાં પણ એ જોવાની જરૂર છે, કારણ કે વાત એટલા માટે કરી રહ્યો છું માનસી કે ગુજરાતના પ્રભારી જે રઘુ શર્મા છે, જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ, તેઓ પણ કહ્યું હતું કે જે પણ વ્યક્તિ કોંગ્રેસી વિચારધારા સાથે સહમત હશે, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો હોય, તે કોંગ્રેસમાં આવી શકે છે। પરંતુ અહીં એ પણ એક મોટો સવાલ ઊભો થશે કે કોંગ્રેસ જેનું જે બેઝ છે તે ઓબીસી સમાજ છે, દલિત છે, મુસ્લિમ છે, જે મોટી વોટ બેંક છે તે કોંગ્રેસ પાર્ટીની એ માનવામાં આવે છે, તો બીજી તરફ જે સ્વર્ણ વર્ગ છે તે હંમેશા માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો છે, તેના મતદાનની ટકાવણીમાં પણ જોવા આવશે। 2017 હોય, 2012 હોય, 2019 ઇલેક્શનો હોય, તેમાં સૌથી વધુ જે મતો જે પડ્યા છે માનસી તેની અંદર પાટીદાર સમાજ અને બીજા અન્ય જે સ્વર્ણિમ સમાજો છે તે વધુમાં વધુ મતો છે તે ભારતીય જનતા પાર્ટી તરફેણમાં પડ્યા છે। તેથી કોંગ્રેસ પાર્ટીની એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે કે ભાજપના જે મુખ્ય મતો છે જે તેને તોડવાનો પ્રયાસ થાય તે પ્રકારની એક રણનીતિ પણ હોઈ શકે છે, અને તેને લઈને જ કોંગ્રેસના જે કાર્યકારી પ્રમુખ છે હાર્દિક પટેલ, હવે વાત એ છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આ પત્ર લખ્યો છે, શું પ્રદેશ પ્રમુખ અથવા દિલ્હી મોડી મંડળને કહીને આ પત્ર લખવામાં આવ્યો છે અથવા આ વ્યક્તિગત પત્ર છે તે સમજવાની જરૂર છે, અને જે ફોટ તો ત્યારે જ પડશે કે જ્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઓફિશિયલી નિવેદન આપવામાં આવશે કે આ પત્ર વ્યક્તિગત છે કે પાર્ટી તરફથી છે। જી જી પ્રણવ, આભાર આપનો। તો ટૂંક સમયમાં જ જ્યારે કોંગ્રેસ જાહેર કરશે ત્યારે ખબર પડશે કે હાર્દિક પટેલે આ જે પત્ર લખ્યો છે નરેશ પટેલને તે વ્યક્તિગત લખ્યો છે કે પછી પક્ષ તરફથી લખ્યો છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત સુરતની, સુરતના કડોદરામાં પ્રિયંકા ગ્રીન સિટી ખાતે પોલીસ અને મિલ માલિકોના સહયોગથી ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। બાળકો ઘરમાં એકલા હોય ત્યારે બાળકોને શિકાર બનાવવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને બાળકો અને પરિવારની સુરક્ષા માટે એસપી ઉષા રાણાના માર્ગદર્શન હેઠળ ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। ડે કેર સેન્ટર પ્રાથમિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં બાળકો માટે રમકડા તેમજ મનોરંજન માટે ટીવી મૂકવામાં આવ્યા છે। બાળકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ઉપરાંત વોચમેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ બાળકો માટે પૌષ્ટિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।
वडोदरा पोलीस स्टेशन अने जीवन ज्योत चेरिटेबल ट्रस्ट अने अहींना जे समाज सेवा साथे जोड़ायेला छे धर्मेश भाई आ बधाना सहयोगथी आपणे एक डे केर सेंटर छे एमनुं आजे उद्घाटन कर्युं छे अने आ डे केर सेंटरमां आसपासमां जेटला पण बहेनो के जेमना नाना बाळको होय ए लोको काम अर्थे धंधा रोजगार अर्थे जता होय એ સવારથી આ ડે કેર સેન્ટરમાં બાળકોને મૂકી જશે। યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત રાજની આરતીનું પ્રથમ વખત આયોજન કરાયું, જ્યાં 51 શક્તિપીઠના મંદિરો વિરાજમાન છે તેવા સ્થળે અનોખી આરતી કરવામાં આવી। આશ્ચર્યની વાત તો એ હતી કે આરતી કરનાર કોઈ બીજું નહીં પરંતુ ગબ્બર પંથકમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકો હતા। અંબાજી શક્તિ સેવા કેન્દ્રના સંચાલકે આ તમામ બાળકોની જિંદગી બદલી નાખી છે। આ બાળકોને ભિક્ષાવૃત્તિ છોડાવી અભ્યાસ કરી દીધા છે અને જેમાં કાશી વિશ્વનાથને હરિદ્વારમાં ગંગા આરતી કરવામાં આવે છે તે જ રીતે એક નવો ચીલો ઉભા થયો છે। અંબાજી મંદિરની મુખ્ય આરતી પૂર્ણ થયા બાદ રાત્રિ દરમિયાન ગબ્બરની તળેટીમાં ભિક્ષાવૃત્તિ છોડીને અભ્યાસમાં જોડાયેલા બાળકો દ્વારા સાઉન્ડ સિસ્ટમને લાઇટ ડેકોરેશન સાથે અનોખી આરતી ઉતારવામાં આવી હતી। मैंने इन्हीं बच्चों को यहाँ पर भिक्षावृत्ति से लिप्त पाया था। ये इसी रास्ते पे हमारे साथ चलते चलते ऊपर चढ़ते थे और भिक्षावृत्ति से जुड़े थे। और जब मैं गब्बर ऊपर पर्वत पे पहुँची, वहाँ से मैंने दृश्य की कल्पना की थी कि क्या इन बच्चों के जीवन में कोई परिवर्तन लाया जा सकता है। तो एक तरह से हम 51 माँ के स्वरूप की आराधना कर रहे हैं, लेकिन सबसे विशेष बात यह है कि ये आराधना जो है उन बच्चों के द्वारा आज की जा रही है जो बच्चे कभी यहाँ भिक्षावृत्ति से जुड़े हुए थे। अने हवे बात करिए नारी शक्ति नी। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, જે નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। ઘણી વખત આપણે કહેતા હોય છે કોઈ પણ પુરુષના પણ સફળતા પાછળ જો કોઈ મોટું યોગદાન હોય તો એ સ્ત્રીનું રહેલું। આપણે સ્ત્રી સામર્થ્યની વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે 6 દીકરીઓ 3 ઓલિમ્પિક અને 3 પેરાઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે। ગુજરાત સરકાર પણ મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સ્વાસ્થ્ય, શિક્ષા અને સુરક્ષા એમ ત્રિસ્તરીય અભિગમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। સ્વાસ્થ્યની વાત કરીએ, અહીંયાથી અમારા બંને બહેનોએ કીધું છે એમ કે કુપોષણ શબ્દ જ આપણે દૂર કરી દેવો છે, પોષણ શબ્દ જ રહેવો જોઈએ, એના માટે સરકાર કટિબદ્ધ છે અને આ કટિબદ્ધતા માટે આ વખતના બજેટમાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના આ વખતે અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત 1000 દિવસ સુધી માતાને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લિટર ખાદ્ય તેલ 1000 દિવસ સુધીના આપણે આપવાના છે। તો આગળ વાત કરીએ તો ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહિલાઓનું સન્માન કરવામાં આવશે। આ પ્રસંગે મહિલા બાળ વિકાસ મંત્રીએ સમગ્ર દેશની મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમમાં રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રમાં ખ્યાતિ મેળવી હોય તે મહિલાઓને એવોર્ડ એનાયત કરશે। વુમેન્સ ઇન્ટરનેશનલ ડે પર સૌ બહેનોને, રાજ્યની દેશની બધી જ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું। આજે ખૂબ મોટો અવસર બહેનો માટે પણ છે, એક શક્તિ સ્વરૂપે
बहनों ने पूछवामां आवे छे त्यारे अहीं एक खूब सुंदर कार्यक्रम राखवामां आव्यो छे। यशोदा एवॉर्ड्स पण आपवामां आवशे अने कंईक ने कंईक पोताना क्षेत्र कंईक अलग करेलू होय एवी महिलाओनुं पण जिल्ला कक्षाए सन्मान अने राज्य कक्षाए सन्मान सीएम साहेब द्वारा करवामां आवशे। एक मेसेज तो ए पण मारे स्पेशली आजना दिवसे आपवुं छे कि घरनुं तो ध्यान राखे छे ज बहेनो, पण पोतानुं तबियतनुं ध्यान पण राखे, साथे साथे पोताना बाळकोनुं पण ध्यान राखे। શું ખાવું, શું જરૂરી છે શરીર માટે એનું પણ એક ધ્યાન લઈને એનું પણ એ શું કરવું જોઈએ એના માટે એના પણ ચિંતા કરે અને સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા જે આપણે એક પ્રયાસ લઈને ચાલ્યા છે એમાં પણ પોતાનું યોગદાન એવી રીતે આપી શકે। તો સમાચારના અંતમાં હવે જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન।